નમસ્કાર દર્શક મિત્રો હાલમાં જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસના કેન્દ્રના વરિષ્ઠ નેતાઓએ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને અમે અયોધ્યાની અંદર બાવીસ જાન્યુઆરીના રોજ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેમાં ભાગ લેવાના નથી એટલે કોંગ્રેસ પાર્ટી તે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા જવાની નથી આવું કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે તો રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે કદાચ કોંગ્રેસ પાર્ટી આ ભૂલ કરી હોય ભૂલ કોંગ્રેસ પાર્ટીથી ભૂલ થતી હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે હાલમાં જે હિન્દુ ધર્મની અંદર મોટા ઈષ્ટદેવ છે શ્રી રામ ભગવાન તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈને એવું દેખાઈ રહ્યું છે કે આખા ભારત દેશની અંદર બાવીસ જાન્યુઆરીએ કદાચ તમામ ભારત સમગ્ર ભારત રામમય બની જાય એવો પણ માહોલ હાલમાં ઊભો થઈ રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ઇવેન્ટ સમારંભ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે પણ ભારતીય જનતા પાર્ટીનું લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં જીતવા માટેની એક ઇવેન્ટ છે ભલે ઇવેન્ટ હોય આપણે એ ઇવેન્ટ માનીએ ભારતીય જનતા પાર્ટીની પરંતુ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓ પર ભૂલ કરતી હોય તેવું દેખાડ્યું છે કારણ કે કોંગ્રેસ પાર્ટીનું એવું પણ કહેવું છે કે જગદગુરુ શંકરાચાર્ય આપવામાં આવ્યું નથી અને તેઓ જવાના નથી તેટલા માટે કોંગ્રેસ પણ એ સમારોહમાં ભાગ નહીં લે પરંતુ ભારતીય જનતા પાર્ટી હાલમાં ખૂબ જ મોટા પાયે રામ મંદિરને લઈને ગામડે ગામડે આ મુદ્દા ઉપર ભલે વોટ માંગે પરંતુ કોંગ્રેસ પાર્ટી મોટી ભૂલ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે ધન્યવાદ દર્શક મિત્રો